અંકલેશ્વર શહેરના સજાનંદ હોટલ ખાતે અમદાવાદથી દાંડી જવા નીકળેલ આરએએફની સાયકલ રેલી આવી પહોંચી હતી. અંકલેશ્વર શહેરના રાજપીપળા રોડ ખાતે આવેલ સજાનંદ હોટલમાં અમદાવાદથી દાંડી જવા નીકળેલ આરએએફની સાયકલ રેલી 1 ઓક્ટોબરના દિવસે લગભગ બપોરના 4 વાગ્યાની આજુબાજુ આવી પહોંચી હતી, જે અમદાવાદ શહેરના સાબરમતી આશ્રમથી નીકળીને દાંડી સુધી ન્યા રેલીમાં આરએએફ એટલે કે રેપિડ એક્શન ફોર્સના 32 જેટલા જવાનોએ ભાગ લીધો હતો. આ સાયકલ યાત્રા દ્વારા લોકોને વધતા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે વધુને વધુ સાયકલનો ઉપયોગ કરે અને પેટ્રોલ ડીઝલની બચત કરે તે માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. વધુમાં એવું જાણવા મળ્યું હતું કે આરએએફ એટલે કે રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમથી નીકળીને 2 ઓક્ટોબર એટલે કે 150મી ગાંધી જયંતિના દિવસે દાંડી ખાતે પહોંચી આ યાત્રાને પૂર્ણ કરવાની હોય તેવું આરએએફના ડેપ્યુટી કમાન્ડેન્ટ મનોજ યાદવ દ્વારા જાણવા મળ્યું હતું. હેપી બર્થડે ગાંધીજી, આપની 150મી જન્મજયંતિએ 2 ઓક્ટોબર આજે અમે ગાંધી આશ્રમથી નીકળ્યા હતા. 30 તારીખે 32 સાયકલિસ્ટો લગભગ 390 કિલોમીટર પાર કરીને આજે પહોંચીશું દાંડી, જ્યાં તમે સત્યાગ્રહને પૂર્ણતા આપી હતી. અને એક મેસેજ અમે જે આપવા માગીએ છીએ સમાજને કે કેટલાય બધા દૂષણના તમે ભોગ છો એમાંથી મુક્ત થાઓ. અમારી સાથે છે સર મનોજ યાદવ. સર, આપણું જે ફોર્સ છે ઇન્ડિયાનું, એનું સૌથી જે તમે જ્યારે સંકટમાં પડો અને જે તાકાત સંકટની સાંકળ જેને કહેવાય એ રેપિડ એક્શન ફોર્સ આરએએફના વડા. ઓવર ટુ મનોજ સર. મેરા નામ ડિપ્ટી કમાન્ડેન્ટ મનોજ યાદવ હૈ. મેં 100 બટાલિયન આરએએફ અમદાવાદ સે આયા હું. ઇસ નોબલ કોઝ કે લીએ જૈસે હી મુઝકો પતા ચલા, મેને તુરંત અપને 5 જવાનો કે સાથ મેં ઇસકે લીએ તૈયારી કી. ઓર ઇસ યાત્રા કા મેઇન મકસદ નો ટોબેકો ઓર પેટ્રોલ ઓર ડીઝલ સે ભારત કો મુક્ત કરાના હૈ. સાથ સાથ હમ ઇસ યાત્રા કે દૌરાન ગાંધીજી કે મોરલ વેલ્યુઝ હૈ જો ઉન્હોને જો લોકો કો બતાયા હૈ કે ક્યા જીવન મેં પાલન કરના ચાહીએ ક્યા નહીં કરના ચાહીએ, ઉન ચીજો કો આમ જનતા જો આજકલ ભૂલતી જા રહી હૈ ઉસ ચીજ કો ઉનકે બીચ મેં બતાને કી કોશિશ કર રહે હૈ, તાકિ ગાંધી કે મૂલ્યો કો હમ સમજ સકેં. ઓર જો હમારે આને વાલી પીઢ઼ી હૈ વો ઇસ મૂલ્યો કે બલ પે હી, જિસ પ્રકાર સે મહાત્મા ગાંધી ને હમારા દેશ કો આઝાદી દિલાઈ થી ઓર દેશ કો ઇસ મુકામ પે પહોંચાયા, શાયદ હમારા યે છોટા સા પ્રયાસ દેશ કો ઓર આગે બઢાયા.